કોઈ પણ વેરિફિકેશન મકાન દસ્તાવેજ એફિડેવિટ ડોક્યુમેન્ટ સહિતના વિવિધ વેરિફિકેશન માટે નોટરીના સિગ્નેચરનું મહત્વ રહેલું છે, જેની કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ત્યારે વર્ષ 1974થી દર વર્ષે તારીખ 7મી નવેમ્બરના રોજ વર્લ્ડ નોટરી ડેની ઉજવણીની શરૂઆત કરવામાં આવતી હતી. તેવામાં ગત તારીખ 7મી નવેમ્બરના રોજ વર્લ્ડ નોટરી ડેની ભરૂચ જિલ્લાના નોટરી એસોસિએશન દ્વારા કર્મઠ વિદ્યાપીઠ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ તો મોરબી ઝૂલતા પુલની ઘટનામાં દિવ્યગતો માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત થયેલા નોટરી સભ્યોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ સુરેશ મહેતા, મંત્રી મહેન્દ્ર કંસારા, નોટરી રૂપલ મોદી, ખજાનજી દિલીપ રાવ, કર્મઠ વિદ્યાપીઠના મુખ્ય આગેવાન સહિત તમામ નોટરીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે તે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર આપણી નિમણૂક કરતા પહેલા જરૂરી તમામ તપાસો કરે છે, તમામ દસ્તાવેજો મેળવે છે, હવે તો ઇન્ટરવ્યુ પણ લે છે, અને ઇન્ટરવ્યુમાં જે સફળ થાય છે એ લોકોની નિમણૂક કરવામાં આવતી હોય છે, અને સામાજિક રીતે પણ એ લોકો આગળ પડતા હોય છે. કારણ કે રાજકીય લોકો પણ જ્યારે કોઈની ભલામણ કરતા હોય તો બિલકુલ સિંગલ મેન હોય એની ભલામણ ના કરે, એની પાછળ પણ સમાજનું પીઠબળ હોય, સમાજમાં એનું કંઈ પ્રદાન હોય કોઈ ના કોઈ ક્ષેત્રમાં. આપણને નોલેજ હોય કે ના હોય એક અલગ વિષય છે વ્યક્તિ તરીકે, પણ જે વ્યક્તિની નિમણૂક થાય છે અને જે જેની ભલામણ કરે છે તો એનું કંઈક સમાજમાં પ્રદાન કોઈ જગ્યાએ હોય છે, જેના પરિણામે જે રાજકીય આગેવાનો હોય છે એની અથવા તો જે જવાબદાર હોદ્દા પર બેઠા હોય છે એની ભલામણ કરતા હોય છે. એટલે એને કોઈ હળવાશથી કે કોઈ બજારકીય સૂરમાં અથવા તો જેને કહેવાય બહુ તુચ્છ ભાવે જુએ તો એ બહુ યોગ્ય નથી. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.